गुड मॉर्निंग सुप्रभात અને નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ અને હું ધ્રુવી ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું. સ્વાગત છે આપ સૌનું આપ સૌના મનપસંદ કાર્યક્રમ સુપ્રભાતમાં. દર્શક મિત્રો, સુપ્રભાત કાર્યક્રમની શરૂઆત કરીએ તે પહેલા મારા કાર્યક્રમના જેટલા પણ કોલર મિત્રો છે, જેટલા પણ દર્શક મિત્રો છે, તે સૌ કોઈને વિશ વેરી વેરી હેપી ગુડ મોર્નિંગ. તમારી બધાની જ સવાર ખૂબ જ સારી જાય, તે સાથે દિવસ ખૂબ જ આનંદમય રીતે સુંદર રીતે પસાર થાય તેવી મારી શુભકામનાઓ. તો દર્શક મિત્રો, સુપ્રભાત કાર્યક્રમ અંતર્ગત આજે મેં આપના માટે આજના દિવસનો પંચાંગ આજનો સુવિચાર હોય, હેલ્થ ટિપ્સ હોય, બર્થડે હોય કે રાશિફળ હોય, આ તમામ બાબતો લઈને જોડાવાના છો. અને કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય કે આપ અમારી સાથે જોડાશો અને આપના મનની વાતની રજૂઆત કરશો. કાર્યક્રમની શરૂઆત કરીએ તો આવો સૌ પ્રથમ નજર નાખીએ આજના દિવસના પંચાંગ પર. તારીખ 8 જુલાઈ 2020, વાર બુધવાર. તિથિ અષાઢ વદ ત્રીજ. નક્ષત્ર પૂર્વ ભાદ્રપદ. રાશિ કન્યા. તો દર્શક મિત્રો, આજના દિવસનો પંચાંગ એટલે તારીખ, વાર, તિથિ, રાશિ અને નક્ષત્ર, આ પાંચે પાંચ અંગોનો સમન્વય કે જેને આપણે પંચાંગ તરીકે ઓળખતા હોય છે તે આપણે જોયું. જેમાં આજની જે તારીખ છે 8 જુલાઈ 2020, જ્યારે વાર છે બુધવાર. તો આજના દિવસના પંચાંગ પર નજર કરી તો સુપ્રભાત કાર્યક્રમ અંતર્ગત અમે રોજ કંઈક અવનવા સારા સારા વિચારો લઈને ઉપસ્થિત થતા હોય છે, જેના કારણે પ્રભાતના સમય દરમિયાન, સવારના સમય દરમિયાન સારા વિચાર કરવામાં આવે, સારી વાતો સાંભળવામાં આવે તો મન અને દિવસ તે પ્રકારે સારો અને સુંદર પસાર થતો હોય છે. તો આવો નજર કરીએ આજના દિવસના સુવિચાર પર. વધુ પડતી અપેક્ષા ન રખાવ, કારણ કે એ જ વધુ દુઃખી કરે છે. આજનો જે સુવિચાર છે, વધુ પડતી અપેક્ષા ન રાખો. વધુ પડતી અપેક્ષા જ માણસને દુઃખી કરે છે. કોઈ પણ વ્યક્તિ સાથે કોઈ પણ સંબંધની અંદર અપેક્ષા રાખવાનું છોડી દેશો એટલે તમે સુખી. અપેક્ષા વગરનું રિલેશન એ ઓલવેઝ સારું જ હોય છે અને તેમાં માણસ સુખી જ હોય છે. કહેવાનો અર્થ છે કે તમે અપેક્ષા રાખો છો, તમે તમારા બાળકો પાસે અપેક્ષા રાખો છો, બાળકો તે અપેક્ષા પર ખરા નથી ઉતરતા તો તમને દુઃખ થશે. એટલે અપેક્ષા ના રાખશો, તેમના નસીબમાં જે હશે, તેમના જીવનમાં જે હશે, લખાયેલું હશે, તે થવાનું છે અને તેમની મહેનત કયા પ્રકારની છે તે પ્રમાણે જ તેમનું પરિણામ કે કંઈ પણ આવવાનું છે. એટલે ઘણા મા બાપ જે હોય ઘણી બધી અપેક્ષાઓ રાખીને બેસતા હોય કે મારો દીકરો કે દીકરી ડોક્ટર બનશે, એન્જિનિયર બનશે, સાયન્ટિસ્ટ બનશે, પણ આવી અપેક્ષાઓ રાખવાનું છોડી દો. તેના નસીબમાં જે હશે, તેના ભાગ્યની અંદર જે હશે, તેની મહેનત જેમાં લખેલી હશે તે જ ફિલ્ડમાં આગળ વધવાનું છે. એટલે અપેક્ષાઓ નહીં રાખો તો તમે સુખી રહેશો. અપેક્ષા નહીં રાખો ને તમારો દીકરો દીકરી ભણશે, આગળ વધશે તો તમને સુખી સુખનો અનુભવ થશે, તમે ખુશ થશો કે અપેક્ષા રાખ્યા વગર તમારા દીકરા દીકરી આટલું ભણે છે. પણ તમે અપેક્ષા રાખશો, ડૉક્ટર એન્જિનિયરની અપેક્ષા રાખી હોય ને પછી એ ટીચર બને અથવા તો સામાન્ય નોકરી કરે તો તમને દુઃખ થાય કે તે ડૉક્ટર કે એન્જિનિયર નથી બન્યો. એટલે અપેક્ષા રાખવાનું છોડી દો. આવી જ રીતે સંબંધોની અંદર, કોઈ પણ પ્રકારના સંબંધની અંદર અપેક્ષા જ્યાં નહીં હોય એ સંબંધ સારો અને વધુ ટકશે અને મજબૂત રહેશે. સાથે જ સાથે એ સંબંધની અંદર જે વ્યક્તિઓ બંધાયા હશે તે પણ સુખી હશે. તો આજના દિવસનો સુવિચાર આપણે જોયો, આશા છે આપ સૌને પસંદ આવ્યો હશે. અને આજના સમયમાં ખાસ કરીને અત્યારે જે જનરેશન ચાલી રહી છે, અત્યારની જનરેશન અને અત્યારના સમયમાં તો કોઈની પણ પાસે એક્સપેક્ટેશન રાખવી એ એક ઝીરો બરાબર જ છે કે ન રાખવું એ વધારે સારી. તો આજના દિવસનો સુવિચાર આપણે જોયો તો સુપ્રભાત કાર્યક્રમમાં સુવિચારની સાથે સાથે રોજ કંઈક અવનવી હેલ્થ ટિપ્સ લઈને પણ જોડાતા હોય છે, જેના કારણે આપ કોઈ સમસ્યાથી પીડાતા હોય તો તેમાંથી આંશિકપણે રાહત પ્રાપ્ત કરી શકો છો. તો આવો નજર કરીએ આજના દિવસની હેલ્થ ટિપ્સ પર. ગોળના નાના ટુકડા સાથે 8-10 દાણા ચારોડીના ચાવી જતા થાક ઉતરી જશે. તો ગોળનો નાનો ટુકડો હોય અને તેની સાથે 8-10 ચારોળીના દાણા જો આપણે ચાળી જઈએ, બીજ જે છે, તો તેનાથી આપણો થાક જે છે તે ઉતરી જતો હોય છે. ખાસ કરીને અત્યારનો આપણે ઘણા બધા સમય લોકડાઉન, આટલા બધા દિવસ પછી આપણે વર્ક ચાલુ કર્યું હોય, કામ ચાલુ કર્યું હોય એટલે નવો નવો થાક લાગતો હોય અને એક ઉંમર પછી વ્યક્તિને થાક લાગવું એ સ્વાભાવિક છે. અને ખાસ કરીને ઘણા એવા વર્ગ છે કે સવારે 8 થી લઈને રાતના 8 વાગ્યા સુધી કામ કરતા હોય તો તેવા લોકો માટે પણ જ્યારે ઘરે આવે ત્યારે ખૂબ જ થાકી જતા હોય અને
પરિવાર માટે ટાઈમ નથી આપી શકતા, તો તેવા લોકો માટે ખાસ કરીને ગોળ અને ચારોણીના 8-10 દાણા જે છે તેને મિક્સ કરીને તમે ખાઈ જાઓ, તેનું સેવન કરી જાઓ, તમારો થાક જે છે થોડી જ વારમાં ઉતરી જશે. આજના દિવસની હેલ્થ ટિપ્સ આપણે જોઈ તો સુપ્રભાત કાર્યક્રમ અંતર્ગત હવે કાર્યક્રમમાં સમય થયો છે. આજની જે તારીખ છે એટલે કે 8 જુલાઈ 2020, 8 જુલાઈ સાથે કયા ઇન્ડિયન સેલિબ્રિટીઝનો બર્થડે જોડાયેલો છે, કયા ઇન્ડિયન મહાનુભાવનો જન્મદિવસ જોડાયેલો છે, આવો તે જોઈ લઈએ અને તેમને જન્મદિવસની શુભકામના પાઠવી દઈએ. આઠ જુલાઈ 1972 સૌરવ ગાંગુલી ભારતીય ક્રિકેટર. 8 જુલાઈ 1958 નીતુ સિંઘ ભારતીય અભિનેત્રી. તો દર્શક મિત્રો, આજે જે મહાનુભાવનો જન્મદિવસ છે સૌરવ ગાંગુલી, કે જે ભારતીય ક્રિકેટર રહી ચૂક્યા છે અને સાથે સાથે અત્યારે ઘણી બધી રીતે ક્રિકેટમાં એક નહીં તો બીજી રીતે સક્રિય જોવા મળી રહ્યા છે સૌરવ ગાંગુલી, તેમની સાથે જો વાત કરીએ તો ખાસ કરીને નીતુ સિંઘ ભારતીય અભિનેત્રી છે, ખાસ જાણીતા અભિનેતા જે હમણાં જ સ્વર્ગસ્થ પામ્યા છે, તો તેવા ઋષિ કપૂરના પત્ની, કપૂર ખાનદાનના વહુ કહી શકાય અને તેની સાથે લગ્ન પછી, કારણ કે કપૂર ખાનદાનની એક પરંપરા રહી છે કે લગ્ન પછી જે ઘરમાં આવે લગ્ન કરીને કોઈ પણ હોય, અભિનેત્રી હોય કે સામાન્ય છોકરી હોય દીકરી હોય, ગમે તે લોકો એ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર કામ નથી કરતા હોતા, એટલે આ પરંપરા તેમણે જાળવી રાખીને પછી લગ્ન પહેલાં ઘણી બધી ફિલ્મોમાં તેમણે કામ કર્યું છે. ઋષિ કપૂર અને નીતુ સિંઘે પણ સાથે ફિલ્મોમાં કામ કર્યું છે, પણ લગ્ન પછી તેમણે ફિલ્મો છોડી દીધી છે. તો તેમનો પણ આજે જન્મદિવસ, તેની સાથે મારા કાર્યક્રમના જેટલા પણ કોલ મિત્ર હોય, જેટલા પણ દર્શક મિત્ર હોય, જે કોઈનો આજે જન્મદિવસ હોય, જેમના મિત્ર પરિવાર સગા સંબંધી કુટુંબીજનોમાં કોઈનો પણ બર્થડે હોય, તો તે સૌ કોઈને મારા તરફથી અને મારી પૂરી નિર્માણ ન્યૂઝની ટીમ તરફથી જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. વિશ યુ વેરી 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 હેપી બર્થડે. તો હવે કાર્યક્રમમાં સમય થયો છે આજના દિવસનું રાશિ ભવિષ્ય જાણવાનો. તો આવો નજર કરીએ આજના દિવસના રાશિફળ પર. મેષ રાશિ, આર્થિક મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. મેષ રાશિ, જમીન સંબંધિત પ્રશ્નો હલ થઈ શકે છે. મેષ રાશિ, માનસિક ચિંતા હળવી બનતી જોવા મળે. વૃષભ રાશિ, વિદેશથી શુભ સમાચાર મળી શકે છે. વૃષભ રાશિ, અટકેલા કાર્યો પૂર્ણ થાય. વૃષભ રાશિ, સંતાન સંબંધિત પ્રશ્નનો ઉકેલ આવી શકે છે. મિથુન રાશિ, આવક કરતા ખર્ચ ન વધે તેની કાળજી રાખવી. મિથુન રાશિ, વેપાર અર્થે થયેલું સાહસ લાભદાયી બની રહેશે. મિથુન રાશિ, ચિંતા ટળે. કર્ક રાશિ, ભાગ્યોદયની તક મળી શકે છે. કર્ક રાશિ, કૌટુંબિક વાતાવરણ સુમેળભરી બની રહેશે. કર્ક રાશિ, આવકના સ્ત્રોતમાં વધારો થઈ શકે છે. સિંહ રાશિ, વડીલોનું માર્ગદર્શન કાર્યક્ષેત્રે ઉપયોગી સાબિત થઈ શકે છે. સિંહ રાશિ, સામાજિક જવાબદારીમાં વધારો થઈ શકે છે. સિંહ રાશિ, સમય શુભ. કન્યા રાશિ, ધર્માધ્યાત્મ ક્ષેત્રે રૂચિ વધતી જોવા મળે. કન્યા રાશિ, આવક કરતા ખર્ચ ન વધે તેની કાળજી રાખવી હિતાવહ.
कन्या राशि प्रवास शक्य बने। तुला राशि कौटुंबिक विवादों नो अंत आवी शके छे। तुला राशि सामाजिक यश अने प्रतिष्ठा मां वधारो थाय। तुला राशि मानसिक चिंता दूर थई शके छे। वृश्चिक राशि कार्यक्षेत्रे महत्वना निर्णय लेवामां आवी शके छे। वृश्चिक राशि समय शुभ अने फलदायी बनी रहेशे। वृश्चिक राशि रोजगार संबंधित प्रश्नों हल थई शके छे। धनराशि आवक करता खर्च न वधे तेनी काळजी राखवी। धनराशि समय शुभ अने फलदायी बनी रहेशे। धनराशि रोजगारी नी तक मळी शके छे। मकर राशि राजकीय क्षेत्रे पद प्रतिष्ठा मां वधारो थई शके छे। मकर राशि समय सानुकूल रहेशे। मकर राशि आवक करता खर्च न वधे तेनी काळजी राखवी। कुंभ राशि भौतिक सुख सुविधा मां वधारो थई शके छे। कुंभ राशि आरोग्य सुखमय बनी रहेशे। कुंभ राशि जमीनना प्रश्ननो उकेल आवी शके छे। मीन राशि सामाजिक जवाबदारी मां वधारो थई शके छे। मीन राशि आरोग्य सुखमय बनी रहेशे। मीन राशि रोजगारी नी तक मळी शके छे। तो दर्शक मित्रों आज बारे बार राशि पर आप नजर नाखी। आज बारे बार राशि में क्या प्रकार कार्यों में अपना आंदो दिवस पसार थवानो छे, क्या प्रकार कार्यों में अपना आंदो दिवस व्यतीत थवानो छे ते आपने जोयो। तो हवे कार्यक्रम में समय थयो छे के आप अमारी साथे जोड़ाओ अने आपना मन की बात नी रजूआत करो। अपना परिवारजनों मित्र सगा संबंधी कुटुंबीजनों में कोई जन्मदिवस हो जन्मदिवस की शुभकामनाओं पाठवा मांगता हो, सारा प्रसंगों की शुभकामनाओं पाठवा मांगता हो तो आप अमरी साथ जोड़ी जन्मदिवस की सारा प्रसंगों की शुभकामनाओं पाठी सको। आप टीवी स्क्रीन पर जो बे नंबर्स फ्लैश कर रहा है नंबर्स पर कॉल कर आप अमरी साथ जोड़ी सको। कॉलर मित्र अपनी साथ जोड़ी चुका है फोन लाइन पर। हेलो नमस्ते, हूँ अमरेली जिला चिराग बी जोशी बोल छू। चिराग भाई स्वागत है आपको कार्यक्रम में, शू जनावशो कार्यक्रम अंदर आज आप। આપણા ભારતીય ક્રિકેટર એવા સૌરવ ગાંગુલીજીનો જન્મદિવસ છે એટલે એમને શુભકામના પાઠવું છું, અને ફિલ્મ અભિનેત્રી નીતુ સિંહ એનો પણ જન્મદિવસ છે એટલે એમને પણ શુભકામના। આપણા દર્શક મિત્રો કોલર મિત્રો કોઈ પણ નો જન્મદિવસ હોય તો તેને શુભકામનાઓ પાઠવું છું, અને સાથોસાથ તમામ આપણા જે રેગ્યુલર કોલર મિત્રો છે તુલસીભાઈ ખેડૂત મિત્ર પ્રહલાદ સિંહ હરિભાઈ ઇન્દ્રસિંહજી સુખદેવસિંહજી અને અમારે ખૂબ સારો વરસાદ છે અને ઉઘાડ પણ છે અને અમુક જગ્યાએ વરસાદની વધારે આગાહી છે એટલે મુશ્કેલી ભર્યું વાતાવરણ ઊભું થયું છે, પણ ખેડૂતો અમરેલી જિલ્લાના ખુશખુશાલ છે। જય હિન્દ જય ભારત।
જી ચોક્કસ, આપ અમારી સાથે જોડાયા છે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આપ પણ અમારી સાથે જોડાઈને આપના મનની વાતની રજૂઆત કરી શકો છો. ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા જો આગાહી આપવામાં આવી હતી કે રાજ્યમાં ઘણા ખરા જિલ્લા વિસ્તાર તાલુકાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદ વરસશે, તે પ્રમાણે આગાહી પ્રમાણે વરસાદ પણ વરસ્યો છે. અને એક કોલર મિત્રને સાંભળી લઈએ. હેલો, નમસ્કાર. નમસ્કાર, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનો કાર્યક્રમમાં. હરિભાઈ, શું જણાવશો કાર્યક્રમની અંદર આજ આપ? બેન, ભાવનગર ની અંદર અમારે ઝુંપડપટ્ટી અને રોડ ઉપર ગરીબ લોકો રહેતા હોય છે, સુતા હોય છે. એને કાલ અમે ખરેખર શાક પૂરી અને ખરેખર સારામાં સારા બેન કપડા જે અમારી પાસે દાતા અમને આપે છે અને દાતા હસ્તક અમે આ કાર્ય કર્યું છે બેન. એટલે કે ગરીબ બાળકોને ખરેખર સારામાં સારા કપડા આપ્યા. અને બેન, હવે અમે વિચાર્યું છે બીજું કે અત્યારે આ બેન રોગચાળો બહુ સેવું થઈ છે બેન, એટલે આપણે ખરેખર ગરમ પાણી કરીને જ પીવું જોઈએ બેન. અને જે ગરીબ લોકો છે જે એની માટે પણ અમે આયોજન કર્યું છે કે ઉકાળો ઉકાળો કડવા ખરેખર જઈ જઈ અને બધાને સવાર સાંજ બે વાર એવું વિચાર્યું છે. જેટલા ઝુંપડપટ્ટી આજુબાજુ જે રોગ હોય એને ઉકાળાને પીવડાવી ખરેખર એની કડવા જે તે પેટમાં જાય બેન એની માટે સારું કહેવાય. અને આપણી માટે બેન આ કાર્ય કરીએ તો આપણી માટે સારું કહેવાય. એટલે ખાસ કહેવા માગું છું, અત્યારના આ રોગચાળાથી ખરેખર આપણું બહારનું અને ઉકાળું ન ખાવા. અને ખરેખર જોવો આપણે કે અત્યારે બેન રોગચાળો આવે છે, ઉધરસ, તાવ, શરદી, ઝાડા, ઉધરસ કેસ વધતા જાય છે. એક કોરોનાનો કેર અમારા ભાવનગરમાં બેન કોરોના એટલા બધા ફેલાઈ લીધે છે. કાલે સમજી 38 હતા, કાલે એક દિવસમાં 21 બેન કોરોના થયા. એટલે ખરેખર આપણે વિચારવા જેવું છે બેન, આપણે સાવચેતીના પગલાં લો. આડોશ પાડોશી માંડી અન્ય આવો કોઈ બનાવ બન્યો હોય કે બીમારી હોય તો બેન ખરેખર ધ્યાન કરવાની જરૂર છે બેન. ઘણા ધ્યાન નથી કરતા પછી આખા પરિવાર અમે હેરાન થાય છે. એટલે આપણા માધ્યમ કહું છું, આપણી ચેનલે પણ હું ખરેખર કહેવા માગું છું કે શુભકામના પૂછું કે સરસ મજાનું આપણે કોરોના વિશે કે અન્ય વિશે જણાવે છે બેન. એટલે આપણી ચેનલે પણ ખૂબ ખૂબ જણાવું છું બેન, માન લાગુ. જી ચોક્કસ, આપ અમારી સાથે જોડાયા છે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આપ પણ અમારી સાથે જોડાઈને આપના મનની વાતની રજૂઆત કરી શકો છો. ખાસ એક બાબતનું ધ્યાન રાખજો કે જ્યારે પણ ફોન લગાવી રહ્યા છો તો પ્લીઝ પહેલાં ટીવીનો અવાજ મ્યુટ કરી દેજો, જેથી આપની જે વાત છે તે મારા સુધી ક્લિયર પહોંચી શકે. અને એક કોલર મિત્રને સાંભળી લઈએ. હેલો, હેલો, નમસ્કાર, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનો કાર્યક્રમમાં. આપનું નામ જણાવશો? મારું નામ ભરતભાઈ. ક્યાંથી બોલી રહ્યા છો ભરતભાઈ આપ? અમારા ભાઈ જીનેશભાઈ નો બર્થડે છે. શું નામ છે આપના ભાઈ નું જેમનો બર્થડે છે? જીનેશભાઈ. જે ચોક્કસ, આપ અમારી સાથે જોડાયા ભરતભાઈ, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ભરતભાઈના ભાઈ જૈનેશભાઈ, જેમનો જન્મદિવસ છે, તેમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ જૈનેશભાઈ. જીવનની અંદર જે પણ ઈચ્છાઓ છે તેમની તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય અને ભગવાન તેમને લાંબુ સ્વાસ્થ્ય આયુષ્ય અર્પે તેવી મારી શુભકામનાઓ. તો અલગ અલગ કોલર મિત્રો જોડાશે અને કોલર મિત્રને પણ લઈ લઈએ. હેલો, જય શ્રી બહુચર, સ્વાગત છે આપનો કાર્યક્રમમાં. શાંતિલાલ ભાઈ, શું જણાવશો કાર્યક્રમની અંદર આજે આપ? બેન, શુભકામનામાં તો ગઈકાલે મારા ભત્રીજા હિતેશ જેઠીના દીકરા રીતમનો જન્મદિવસ હતો, તો 14 વર્ષ પૂર્ણ કરીને અને 15મા વર્ષમાં પ્રવેશ કરે છે, તો રીતમને હું મારો પરિવાર ખૂબ ખૂબ શુભકામના પાઠવી છે. અને ધોરણ 9 ની અંદર અભ્યાસ કરે છે તો ભણી ગણીને ખૂબ આગળ વધે ને જીવનની અંદર ખૂબ પ્રગતિ કરે. અને બેન, આજનો આપનો જેવો સુવિચાર હતો કે અપેક્ષાઓ ખરેખર આપણે જેટલી જાજી રાખી છે એટલા ખરેખર આપણે દુઃખી થવાનું આપણા માટે એક કારણ જ છે. એટલે ખરેખર અપેક્ષાઓ કોઈ જાતની રાખવી નહીં બેન. અને જો બિન સ્વાર્થે આપણે જો કોઈ પણ કાર્ય કરીએ તો ખરેખર ચોક્કસ આપણાને ઈશ્વર સફળતા આપે. એટલે આપનો આજનો સુવિચાર ખૂબ સુંદર સારો હતો. એટલે હું આજના દિવસે રીધમને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને મારા ભત્રીજા હિતેશ અને મારા પુત્ર વધુ એવા મમતા જેઠીના પૂરા પરિવારને મારા પરિવાર તરફ ખૂબ ખૂબ શુભકામના. અને જીવનની અંદર ખૂબ માં બહુ નિર્મળા સુખ શાંતિ ને સમૃદ્ધિ આપે એવી અંતરથી પ્રાર્થના કરું છું. આપણા દરેક દર્શક મિત્રોના પરિવારમાં જેનો જન્મદિવસ હોય, લગ્ન દિવસ હોય, એને પણ મારી ખૂબ ખૂબ શુભકામના. આપને અને આપની નિર્માણ ની પૂરી ટીમને વંદન કરું. જય હિન્દ, ભારત માતા કી જય. જે ચોક્કસ, આપ અમારી સાથે જોડાયા છે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો અલગ અલગ કોલો મિત્રો જોડાવાના છે, પણ સાથે આપને એક વાત જણાવી દેવા માંગીએ છીએ. કોરોના મહામારી જે હજુ પણ વિશ્વમાં ચાલી રહી છે, ખાસ કરીને ભારતની અંદર જે કેસ વધી રહ્યા છે, આપણે જાતે સતર્ક રહેવાનું છે. કામધંધા બધાના ચાલુ છે એટલે જવાનું રહેશે, પણ સાથે સાથે આપણે કઈ રીતે આપણી જાતને પ્રોટેક્ટ કરી શકીએ, આપણે કઈ રીતે પ્રોપર પ્રિકોશન્સ લઈને જઈ શકીએ, આ તમામ બાબતોનું, કારણ કે આપની સુરક્ષા એ આપના ખુદના હાથમાં છે, આપના પરિવારની સુરક્ષા એ આપના હાથમાં છે, એટલે એ બાબતનું ખાસ ધ્યાન. સૂર્યનું સત્યનું સુરાતનનું આ ત્રણે તેજ સત્ય છે અને બીજું
આજે એક ભજન સંભળાવવા માંગુ છું બાપા સીતારામ નું. અમારે લાયક નથી. જી જી ચોક્કસ ચોક્કસ. ખાસ યોગેશભાઈ, આપ સુંદર મજાના ભજન સાથે અમારી સાથે જોડાયા છો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો ખાસ આવા સારા સારા સુવિચાર સાથે રોજ કંઈક અવનવા સુવિચાર તો આપ લઈને જોડાતા જ હો છો, પણ આજે વહેલી સવારે પરોઢના સમયે જ્યારે ભગવાનના ભજન સાંભળવા મળે તો દિવસની શરૂઆત એ ભક્તિમય જો થાય તો ચોક્કસ સારો શુભ અને ફળદાયી રહેતો હોય છે આખો દિવસ. તો દર્શક મિત્રો, ખાસ એક બાબત આપને તે પણ જણાવી દેવા માંગીશ કે અત્યારે જે મહામારી ચાલી રહી છે સાથે સાથે સિઝન પણ છે વરસાદની, તો આવી સિઝનમાં પણ આપે ધ્યાન રાખવાનું છે કારણ કે ઠંડી થોડી રહેશે એટલે આ સિઝનમાં જલ્દી રોગ પ્રસરી શકે છે. આપે પ્રોપર સોશિયલ ડિસ્ટન્સ સાથે માસ્ક, સેનેટાઇઝ આ તમામ વસ્તુઓનું ધ્યાન, કારણ કે એની હજી કોઈ વેક્સિન નથી શોધાઈ એટલે આ ત્રણ જ એની દવા છે જેને નિયમિતપણે તમે એવું કહી શકાય કે તમારે ધ્યાન રાખવાનું છે આ દવાઓનું. વધુ એક કોલ મિત્રને લઈ લઈએ. હેલો હેલો, સ્વાગત છે આપનો કાર્યક્રમમાં, આપનું નામ જણાવશો. કોલ ડિસ્કનેક્ટ થઈ જવા પામ્યો છે. દર્શક મિત્રો, જ્યારે પણ આપ અમારી સાથે જોડાઓ તો પ્લીઝ પહેલાં ટીવીનો અવાજ મ્યુટ રાખજો અને બીજી વાત કે આપ અમારી સાથે બનેલા રહેજો. જેવો જ આપનો ટર્ન આવશે તરત જ અમે આપને અમારી સાથે કનેક્ટ કરીને આપના મનની વાતને સાંભળીશું એટલે આપ અમારી સાથે જોડાઈ શકશો. એટલે ફોન ડિસ્કનેક્ટ ન કરી દેતા જેથી આપની જે વાત છે અમારા સુધી અને દર્શક મિત્રો સુધી અને કોલર મિત્રો સુધી ક્લિયર પહોંચી શકે. તો સુપ્રભાત કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય જ આ છે દર્શક મિત્રો કે આપ જેવા કોલર મિત્રો અમારી સાથે જોડાઓ, પ્રભાતનો સમય, સવારનો સમય સારો અને સુંદર બનાવો. ખૂબ જ નજીકમાં લગભગ 11 દિવસ બાદ જે છે શ્રાવણ મહિનો શરૂ થઈ રહ્યો છે, ભગવાન શિવનો પાવન મહિનાની શરૂઆત પણ થઈ રહી છે. વધુ એક કોલર મિત્રને સાંભળી લઈએ. હેલો હેલો, નમસ્કાર, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનો કાર્યક્રમમાં, આપનું નામ? આપણું નૈનેશ નામ છે. ક્યાંથી બોલી રહ્યા છો આપ? અમદાવાદથી. શું જણાવવા માંગો છો કાર્યક્રમની અંદર? આ મારી આપણે જન્મ તારીખ છે 28/7/1974. જી. રાત્રે 12:40. શું જાણવું છે, શેના માટે આપે ફોન લગાવ્યો છે, શું જાણવું છે તેના અંગે વાત કરશો? પ્રતે નોકરી ધંધાનો કોઈ મેળ પડતો નહીં. નૈનેશભાઈ, સુપ્રભાત કાર્યક્રમનો જે ઉદ્દેશ્ય છે કે આપ અમારી સાથે સારી વાત, સારી રજૂઆત લઈને જોડાઈ શકો છો. અમે કોઈ ભવિષ્યવાણી અથવા તો ભવિષ્ય દર્શન નથી કરાવી રહ્યા એટલે આપ ખાસ જ્યારે પણ જોડાઓ ત્યારે કોઈ સારા વિચાર આપના ધ્યાનમાં હોય, કોઈ હેલ્થ ટિપ્સ આપના ધ્યાનમાં હોય, આ સિવાય આપના પરિવારજનો, મિત્ર, સગા સંબંધીઓમાં કોઈને શુભકામના પાઠવવા માંગતા હોય સારા પ્રસંગોની, બર્થડેની, તો તે માટે આપ અમારી સાથે જોડાઈ શકો છો. બાકી ભવિષ્ય દર્શન, ભવિષ્યવાણી અમે અહીં નથી કરી રહ્યા. બધો એક કોલર મિત્ર આપણી સાથે જોડાયેલા છે તો તેમને પણ સાંભળી લઈશું. હેલો, કોલ ડિસ્કનેક્ટ થઈ જવા પામ્યો છે. તો ખાસ દર્શક મિત્રો, સુપ્રભાત કાર્યક્રમ અંતર્ગત અલગ અલગ કોલ મિત્રો જોડાઈને સારી સારી વાત, પ્રભાતની શરૂઆત, સવારની શરૂઆત જો સારી થાય તો દિવસ પણ તે પ્રમાણે સારો અને સુંદર પસાર થતો હશે. નેગેટિવિટી અત્યારે જે મહામારી ચાલી રહી છે આ સિવાય પણ ઘણી બધી નેગેટિવિટીઓ આપણા દેશ દુનિયાની અંદર ચાલતી હોય છે, તો આ બધી નેગેટિવિટીથી આપણે કંઈક પોઝિટિવ મેળવવાનું છે કારણ કે પોઝિટિવ વિચારીશું, થિંક પોઝિટિવ, બી પોઝિટિવ, પોઝિટિવ વિચારશો તો જ પોઝિટિવ વસ્તુ આપણી જોડે થશે. વધુ એક કોલ મિત્રને સાંભળી લઈએ. હેલો, સ્વાગત છે આપનો કાર્યક્રમમાં સુખદેવજી, શું જણાવશો કાર્યક્રમની અંદર આજ આપ? અરે મેડમ, ખુશખુશાલ થઈ ગયા. અમારા દેવભૂમિ દ્વારકા જિલ્લો આખો અને જેટલા સમુદ્ર કિનારા છે, આપણે દેવથી વયા આવો, સોમનાથ, શોભનાબેન નું ગામ, આમ વોરા આવો, પોરબંદર, ત્યાંથી દ્વારકા, આખો પટાને ભગવાને લહેર કરી દીધી. શનિવારનો વરસાદ ચાલુ હતો, અત્યારે થોડોક વરસાદ માઇનસ થયો છે, પણ હજી અમને ગેરંટી નથી વરસાદ આવે એવી શક્યતા છે. 30-40-50 ઇંચનો માહોલ બતાવી દીધો અને ભગવાનને પ્રાર્થના કરી દીધી કે થોડો ઘણો વરસાદ અવર ભગવાને દિલ દઈને આપી દીધો. એવા ચિરાગભાઈ ના ફાધરની જયંતિ હતી, એમને યાદ કરીએ. એવા કોઈ પણ કોલર મિત્ર સારા પ્રસંગ, લગ્ન પ્રસંગ હોય, અને વરુણદેવ હજી નજર કરીને બેઠા છે, અને સૌરાષ્ટ્રમાં તો ઠીક પણ ઉત્તર ગુજરાત તમારે અમદાવાદમાં ન્યાય વરસાદ ઓછો છે, સુરેન્દ્રનગર ન્યા પણ આવી જાય એવી ભગવાનને પ્રાર્થના કરીએ. જય માતાજી, જય દ્વારકાજી.
ચોક્કસ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સમયનો અભાવ છે માટે કાર્યક્રમમાં રજા લેવાનો સમય થઈ રહ્યો છે. જે પણ કોલો મિત્રો અમારી સાથે જોડાયા તે સૌ કોઈનો ખૂબ ખૂબ આભાર. સુપ્રભાત, કાર્યક્રમમાં અત્યારે હાલ બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.